સાતેટ વેરડા સ્કૂલ પર સ્કૂલ બસના અકસ્માતની ઘટના સામે આવી. ફૂલાશ્રમ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોને લેવા માટે બસ જઈ રહી હતી. આ દરમિયાન અકસ્માત થયો હતો. ડુંગરીપુરા ગામ પાસે સ્ટીયરિંગ લોક થતા બસ પલટી ગઈ. બસમાં કોઈ વિદ્યાર્થીઓ સવાર ન હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. સવારમાં આ બસ બાળકોને લેવા માટે જઈ રહી હતી, તે દરમિયાન રસ્તામાં સ્ટીયરિંગ લોક થઈ જતા પલટી ખાઈ ગઈ આ બસ. જો કે વિદ્યાર્થીઓ ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. આણંદની આ ઘટના, બાળકોને લેવા માટે જઈ રહી હતી આ બસ અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. મહત્વનું છે કે વારંવાર આ પ્રકારના અકસ્માતથી બાળકો તેનો ભોગ બનતા હોય છે, ત્યારે ફરી એકવાર આ રીતે દુર્ઘટના સર્જાતા હાલ તો જાનહાનિ ટળી છે, પરંતુ જો બાળકોને કંઈ થયું હોત તો જવાબદાર કોણ? શાળા સંચાલકો દ્વારા તમામ વાલીઓને શાળાની જ બસમાં આવવા માટે ફોર્સ કરવામાં આવે છે, પરંતુ શું એ વાહનોને યોગ્ય રીતે તેનું મેન્ટેન કરવામાં આવે છે કે કેમ? સ્ટીયરિંગ લોક થઈ જતા બસ પલટી ખાઈ ગઈ. જો બાળકો આમાં હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાત તે અનુમાન લગાવી શકાય. સ્ટીયરિંગ લોક થઈ જતા આ બસ પલટી ખાઈ ગઈ. આણંદની આ ઘટના, સવારે બાળકોને લેવા જતા સમયે બસને અકસ્માત થયો.